મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તથા રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ઉનાના ગરડ ગામની મુલાકાત લીધી. તાવતે વાવાઝોડાએ ગામમાં કરેલ તારાજી કહેતા સમયે સરપંચની આંખોમાં આંસુ. કચ્છના ભૂકંપનું ઉદાહરણ આપીને મુખ્યમંત્રી રૂપાણીએ નવસર્જન કરીને ફરીથી ગામને હતું એવું કરી આપવા કર્યા વાયદા. પાયલ બાંભણિયા, સ્પીડ ન્યૂઝ 17, ઉના. પહેલા પાળ બાંધવી એ આપણા ગુજરાતીઓની આદત છે, એમ જ વાવાઝોડું આવે એ પહેલા તૈયાર રહેવાનું છે. એટલે પહેલા મોબાઈલ ફૂલ ચાર્જ કરી લેજો અને બને ત્યાં સુધી SMS થી સંપર્કમાં રહો. અફવાઓથી દૂર રહેજો. કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો વોટરપ્રૂફ બેગ્સમાં મૂકી દેજો. જીવન જરૂરી વસ્તુઓની એક કીટ પણ બનાવી રાખજો અને ઢોર ઢાખરને ખુલ્લા છોડી દેજો. જ્યારે વાવાઝોડું આવે ત્યારે એનાથી બચવાના ઉપાયો કરવાના છે. એટલે ઘરના બારી બારણાઓ, વીજાણુ ઉપકરણો અને ગેસની પાઇપલાઇનની સ્વીચો બંધ રાખજો. જો ઘર સલામત ન હોય તો વહેલી તકે સલામત સ્થળે પહોંચી જજો ભાઈ. અને હા, તૂટેલા અથવા જર્જરિત મકાનોથી અને વીજતાર કે થાંભલાઓથી દૂર રહેજો. જો કે સાગરખેડુ ભાઈઓએ થોડી વધારે કાળજી લેવાની છે તો રેડિયો સેટ સાથે વધારાની ચાર્જ કરેલી બેટરી રાખજો. બોટ અને વાહનને સલામત સ્થળે મજબૂતાઈથી બાંધી રાખજો. વાવાઝોડાનો સામનો કરવા સજાગ રહીએ, સુસજ્જ રહીએ.